सोमनाथ ने शिव भक्तों द्वारा मळ्यो प्रतिसाद। सोमनाथ मंदिर शिखर पर 66 सुवर्ण कलशो लगावामां आव्या। सोमनाथ मंदिर पर ट्रस्ट द्वारा सुवर्ण कलश योजना शुरू करता भाविकोनो प्रतिसाद। देवादिदेव महादेव मंदिर सुवर्ण जड़ित करवामां आव्युं छे। प्रथम 130 किलो सोनामांथी सोमनाथ महादेवनुं गर्भगृह, त्रिशूल, दरवाजा, पिल्लरो सहितने सुवर्ण जड़ित कराया बाद सोमनाथ ट्रस्ट द्वारा 1500 જેટલા મંદિર પરના કળશને સુવર્ણ જડિત કરવાનું આયોજન કરાયું છે। શ્રદ્ધાળુઓ દ્વારા જેટલા કળશને સુવર્ણ જડિત કરવાનું દાન અપાયું અને લોકડાઉનમાં પણ શ્રદ્ધાળુએ દિલ ખોલીને દાન આપ્યું હતું ત્યારે શ્રદ્ધાળુ દ્વારા 10 કળશ દાન કરાતા તે સુવર્ણ કળશ મંદિર પર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલની સ્થિતિએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાન રૂબરૂ આવી શકે તેમ નહીં હોય। ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન પૂજા કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે। આજ રોજ યજમાનો દ્વારા 10 કળશની ઓનલાઈન વિડિયો કોલિંગથી પૂજા કરવામાં આવી છે ત્યારે આજ દિવસ સુધીમાં 66 યજમાનોએ કળશ પૂજાનો લાભ લીધો છે। આ કળશ મંદિર પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે। સોમનાથ મંદિર પર લગાવાયા રહેલા કળશ 3 પ્રકારના છે જેને સુવર્ણ જડિત કરવાની અલગ અલગ કિંમતની સાઈઝ પ્રમાણે છે। નાનો કળશ 1,11,000, મધ્યમ કળશ 1,21,000 અને સૌથી મોટો કળશની કિંમત સુવર્ણ કરવાની, સુવર્ણ લગાડવાની શરૂઆત કે જે મોટું દાન આવ્યું એ લખી પરિવાર દ્વારા એની શરૂઆત કરવામાં આવી। મંદિરનું ગર્ભગૃહ, ઉપરનું શિખર, આ બધું સુવર્ણમાંથી લગભગ 130 કિલો જેવું સોનું એમાં વપરાયું છે અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના જે કળશો છે 1500 જેટલા એને ગોલ્ડ પ્લેટિંગ કરવાની યોજના મૂકવામાં આવી અને એમાં પણ શ્રદ્ધાળુઓનો મોટો પ્રતિસાદ મળ્યો છે। લોકોએ એમાં પણ દાન મળ્યું છે। લગભગ 350-400 જેટલા કળશો એમાં પણ નોંધાઈ ગયા છે અને ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા એ અર્પણ કરવાની વિધિ પણ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 66 કળશની પૂજા કરી યજમાનો દ્વારા અને મંદિર ઉપર લગાડવામાં આવ્યા છે આજ દિવસ સુધીમાં। હાલ પણ એના રોજે રોજ જેમ યજમાનોની રિક્વેસ્ટ કે આવતી જાય એ પ્રમાણેની પૂજા કરાવી અને કળશ ચડાવવાની કામગીરી ચાલુ છે। ખાસ કરીને જ્યારે આ કોરોના વૈશ્વિક મહામારીને કારણે દેશમાં અથવા તો વિદેશમાં પણ કોઈ ઘરે બેઠા પણ કળશની પૂજા કરવા માગે તો એની પણ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને ઝૂમ એપ અને વિડીયો કોલિંગના માધ્યમથી લોકોને ઘરે બેઠા પણ આ કળશની પૂજા થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એનો પણ લોકોએ લાભ લીધો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે કળશ યોજના બહાર પાડવામાં આવી એમાં 3 અલગ અલગ સાઇઝના કળશ છે જેમાં 1,11,000માં કળશ છે, નાનો કળશ છે, એના પછી 1,21,000માં અને 1,51,000માં આ જે વધારે સંખ્યામાં જે કળશો છે એનું આ રીતના દાન સ્વીકારવામાં આવે છે અને લોકો દ્વારા પણ આમાં સારો પ્રતિસાદ મળ્યો છે। સોમનાથ ખાતે જ ટ્રસ્ટનું જે રામ મંદિર છે એમાં જ આખી પ્રોસેસ કરવામાં આવે છે। અમદાવાદની જે ગુરુકૃપા ગોલ્ડ કરીને જે એજન્સી છે એને કામ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ કેમિકલ પ્રોસેસ સાથે આ કળશને ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવે છે।